હેલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં એક નવા વિડીયો સાથે ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બધા લોકોને મટર પનીર તો ખૂબ જ ભાવતું હોય છે, પરંતુ હોટલ જેવું આપણા ઘરે નથી બનતું. તો એકદમ પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે હું તમારે માટે મટર પનીરની રેસીપી લઈને આવી છું. તમે આ રીતે બનાવશો તો તમારું મટર પનીર એકદમ હોટલ કરતાં પણ બેસ્ટ બનશે અને એકદમ ટેસ્ટી બનશે. તો તમે હોટલનું પણ ભૂલી જશો. તો એકદમ પરફેક્ટ માપ અને ટિપ્સ સાથે કઈ રીતે મટર પનીર બનાવવું એનો પરફેક્ટ વિડીયો લઈને આવી છું. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જોતા રહેજો. તો ચાલો મટર પનીર બનાવવાની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક પેનમાં અડધા કપથી ઉપર એટલે કે 150 ગ્રામ જેટલા આપણે લીલા વટાણા લઈ લઈશું. અહીંયા હું આ મટર પનીર 5 વ્યક્તિઓ માટે બનાવી રહી છું, તો આ બધું માપ એ પ્રમાણે લઈ રહી છું. તમારે જે રીતે બનાવવું હોય, જેટલા વ્યક્તિ માટે બનાવવું હોય એટલું તમે બનાવી શકો છો. ત્યારબાદ તેમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. અહીંયા આપણે આ વટાણાને 70-80% જેટલા બફાઈ જાય ત્યાં સુધી બાફી લેવાના છે. સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી ખાંડ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણા વટાણા એકદમ લીલા એવાને એવા જ રહે એટલા માટે આપણે ચપટી સોડા ઉમેરીશું. જે ખાવાનો સોડા આવતો હોય છે એ ઉમેરી દેવાનો છે. તો આને આપણે ધીમા ગેસ ઉપર ખુલ્લા રાખીને જ આપણે 70-80% જેટલા બફાઈ જાય ત્યાં સુધી બાફી લઈશું અને ત્યારબાદ આપણે કાઢી લઈશું. હવે ફરી એકવાર આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે, તો એમાં આપણે પનીરને ફ્રાય કરી લઈશું. અહીંયા મારું પનીર ઘરનું બનાવેલું છે. જો તમારે ઘરે પનીર કઈ રીતે બનાવવું એનો વિડીયો જોઈતો હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આ પનીરને આપણે ધીમા ગેસ ઉપર બધી બાજુથી સરસ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાનું છે. તમે ચાહો તો પનીર એમનામ પણ ઉમેરી શકો છો, પરંતુ આ રીતે ફ્રાય કરીને ઉમેરવાથી મટર પનીરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે બધું પનીર આપણું એકદમ સરસ રીતે સંતળાઈ ગયું છે. તો અહીંયા આ પનીરને આપણે હલકા હુંફાળા ગરમ પાણીમાં એડ કરવાનું છે. એનાથી આપણું પનીર બાદમાં ચવડ થઈ જાય છે એ નહીં થાય. તો આ રીતે હુંફાળા ગરમ પાણીમાં જ ઉમેરવાનું છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે એ જ તેલમાં આપણે 3 મોટી સાઈઝની ડુંગળીને આ રીતે મોટા ટુકડામાં સમારી લીધી છે એ ઉમેરી દઈશું. અહીંયા આપણે ગ્રેવી માટે ડુંગળી અને ટમેટાને સાંતળવાના છે. ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો, 4 લીલા મરચાં અને 10-15 લસણની કળીઓ લઈ લીધી છે એ પણ ઉમેરી દઈશું. અહીંયા તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. હવે આ બધું થોડું સંતળાઈ જાય, ડુંગળી થોડી હલકો ગોલ્ડન કલર ગુલાબી જેવો આવી જાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે. તો આપણે ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે અને નરમ પડી ગઈ છે. તો હવે એમાં આપણે ટમેટાં ઉમેરીશું. તો અહીંયા મેં 4 મોટી સાઈઝના એકદમ લાલ ટમેટાં આવે એ લઈ લીધા છે, એનાથી આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ અહીંયા 10-15 કાજુના ટુકડા લઈ લીધા છે, એનાથી આપણી ગ્રેવી એકદમ હોટેલ જેવી સ્મૂથ બનશે અને એકદમ શાહી ગ્રેવી બનશે. તો અહીંયા કાજુ જરૂરથી એડ કરવા. હવે થોડું મીઠું ઉમેરી દઈશું જેથી કરીને આપણું બધું વસ્તુ સરસ રીતે જલ્દીથી સંતળાઈ જાય. એના ધીમા ગેસ ઉપર સરસ રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે. હવે આ બધી વસ્તુ 3-4 મિનિટમાં સરસ રીતે સોફ્ટ થઈ જાય છે અને આ રીતને એકદમ સરસ થઈ ગયું છે. તો હવે આ બધી વસ્તુને ઠંડી કરીને આપણે બાદમાં પીસી લેવાની છે. તો આ બધી વસ્તુને એકદમ ઠંડી કરીને એકદમ સ્મૂથ ગ્રેવી બનાવીને તૈયાર કરી લેવાની છે. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી દેવાનું છે અને એકદમ પરફેક્ટ સ્મૂથ ગ્રેવી બનીને તૈયાર કરી લેવાની છે. હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે 1 કડાઈમાં મેં 1 મોટો ચમચો તેલ અને 1 ચમચી બટર ઉમેરી દઈશું. આ શાકનો વઘાર તમારે એકલા બટર અથવા એકલા તેલમાં કરવો હોય તો પણ કરી શકાય, પરંતુ અહીંયા મેં બંને વસ્તુનો ઉપયોગ કર્યો છે. બટર આપણું ઓગળી જાય ત્યારબાદ એમાં 1/2 ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ 2 સૂકા લાલ મરચાં અને તમાલપત્ર ઉમેરી દઈશું. તમે ચાહો તો અહીંયા ખાડા મસાલા પણ ઉમેરી શકો છો, પરંતુ બાદમાં તે મોઢામાં આવે છે તો એનો ટેસ્ટ સારો નથી લાગતો એટલે અહીંયા હું એડ નહીં કરું. હવે અહીંયા થોડી હળદર, 1 ચમચી તીખું મરચું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. અહીંયા મરચું અને હળદર ઉમેર્યા બાદ તરત જ આપણે મિક્સ કરીને ગ્રેવી ઉમેરી દેવાની છે જેથી કરીને આપણા મસાલા બળી ન જાય. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. મરચું ઉમેર્યા બાદ તરત જ આપણે ગ્રેવીને ઉમેરી દેવાની છે જેથી કરીને મરચાં અને મસાલા આપણા બળી ન જાય. ગ્રેવી ઉમેર્યા બાદ સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને એ પાણી પણ આમાં મિક્સ કરી દઈશું. તો સરસ રીતે આ મસાલામાં આપણે ગ્રેવીને મિક્સ કરી લેવાની છે. આ બધું એકવાર મિક્સ કર્યા બાદ આપણે
એકદમ તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ ગ્રેવી આપણી બનીને તૈયાર થઈ છે. એકદમ સ્મૂથ રીતે પીસી લેવાની છે. હવે આને આપણે ઢાંકણ ઢાંકીને 3-4 મિનિટ માટે તેલ ન છૂટું પડે ત્યાં સુધી સાંતળી લેવાની છે. તો એકદમ ધીમા ગેસ ઉપર આ પ્રોસેસ કરવાની છે. જરૂર પડે તો વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે. તો આને આપણે 3-4 કે 5 મિનિટ માટે થવા દઈશું. અહીંયા 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ઉપર સરસ રીતે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો એને આપણે એકવાર મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરીને એકવાર મિક્સ કર્યા બાદ આપણે એમાં પનીર અને વટાણા ઉમેરવાના છે. તો આપણે પનીરના ટુકડાને પાણીમાં 10 મિનિટ માટે રહેવા દઈને કાઢી લેવાના હોય છે. તો એ પનીરના ટુકડા ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે જે લીલા વટાણા બાફીને રાખ્યા હતા એ પણ ઉમેરી દઈશું. અહીંયા આપણે ખાંડ અને સોડાનો ઉપયોગ કર્યો હતો એટલે આપણા વટાણા એકદમ ગ્રીન જ રહે છે. તો આ પ્રોસેસ કરવાથી આપણા વટાણા એકદમ ગ્રીન દેખાય છે. એ વટાણા પણ ઉમેરી દીધા છે. તો આ બંને વસ્તુને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું અને ફરીથી ઢાંકણ ઢાંકીને આને આપણે 4-5 મિનિટ માટે થવા દઈશું. એકદમ ધીમા ગેસ ઉપર વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું અને 4-5 મિનિટમાં ગ્રેવીમાંથી સરસ રીતે તેલ છૂટું પડવા લાગશે. હવે અહીંયા 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. ગ્રેવીમાંથી સરસ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી આપણું આ મટર પનીરનું શાક દેખાઈ રહ્યું છે. તો હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. હવે અહીંયા અમે 3 ચમચી મલાઈને થોડા પાણી સાથે સરસ રીતે એકદમ સ્મૂથ બનાવીને તૈયાર કરી લીધી છે. અહીંયા આ શાકમાં આ રીતે મલાઈ ઉમેરવાથી સરસ આપણા શાકનો ટેસ્ટ આવે છે. મલાઈ ઉમેર્યા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું. મલાઈ ઉમેરવાથી આપણી ગ્રેવી એકદમ રીચ બને છે અને ક્રીમી બને છે. તો મલાઈ જરૂરથી એડ કરવી. તમે ચાહો તો ક્રીમ પણ ઉમેરી શકો છો. સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં આપણે 1/2 ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી કિચન કિંગ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. અને ત્યારબાદ 2 ચમચી કસૂરી મેથીને તવા ઉપર હલકી ગરમ કરીને શેકી લેવાની છે અને સરસ રીતે મસળીને ઉમેરી દઈશું. તો અહીંયા 2 ચમચી જેટલી કસૂરી મેથી લઈ લીધી છે. આનો ટેસ્ટ મટર પનીરમાં ખૂબ જ સરસ આવે છે. તો આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે સરસ રીતે મિક્સ કર્યા બાદ એમાં આપણે થોડું મીઠું ઉમેરી દઈશું. ડુંગળી ટમેટા સાથે તળતી વખતે પણ આપણે મીઠું ઉમેર્યું હતું એટલે ધ્યાનથી એડ કરવું. તો અહીંયા થોડુંક જ મીઠું ઉમેરવાનું છે. ફરીથી ઢાંકણ ઢાંકીને આ શાકને હવે આપણે 2 મિનિટ માટે થવા દઈશું. વધારે હવે આપણે શાકને ચેડવવાની જરૂર નથી. તો 2 જ મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે. હવે આ શાકમાંથી સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને એકદમ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી લાગી રહ્યું છે. તો એકદમ સુપર ટેસ્ટી આપણું આ મટર પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને ગ્રેવી પણ આપણી એકદમ સરસ બની છે, હોટલ કરતાં પણ બેસ્ટ. તો ઉપરથી આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને આ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ શાકને તમે રોટલી કે પરાઠા કે નાન સાથે સર્વ કરી શકો છો. જો તમારે નાન બનાવવાની રેસીપી જોઈતી હોય તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો. ત્યાં મેં 3 ટાઈપના નાન બનાવવાની રેસીપી આપેલી છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો અહીંયા આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.